नमस्कार दोस्तों, लिबर्टी कैरियर एकेडमी यूट्यूब चैनल पर मैथ्समां आटलू सीखी लो श्रेणी अंतर्गत एपिसोड नंबर 20 में हूँ आप जगदीश पटेल आप सबनु स्वागत करूँ छू। आ श्रेणी अंतर्गत जो क्लास छी नवी परीक्षा पद्धति जो अमल में आई गई है ये मुजब 100 प्रश्नों में 70 प्रश्नों गणित रीजनिंग पूछावाना है। एटला माटे आपणे आ श्रेणी अंतर्गत आपणो इंटेंशन एक ज छे आ श्रेणीनो કે તમે મેથ્સમાં ક્વેશ્ચન જે સોલ્વ કરો એમાં તમને કોઈ વિધાઉટ સ્ટ્રેસ સ્પીડી અને એક્યુરેટલી તમારો આન્સર સિલેક્ટ કરી શકો, કારણ કે આપણી પરીક્ષામાં લખવાનું તો છે જ નહીં, સિલેક્ટ આન્સર સિલેક્ટ કરવાનો છે। અને એવી એવી ટેકનિકથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ કે જેથી આપણને આ બધી બેનિફિટ મળી જાય। તો દોસ્તો, અગત્યનું એ છે કે આપણે આ બધા બેનિફિટ લેવો ક્યારે મળી શકે, આપણે આવા અત્યાર સુધીના જે બીજા 19 એપિસોડ તમે જોઈ લેશો તો તમને ડેફિનેટલી, અને આગામી જે એપિસોડ આવશે તમે મોટાભાગે અઠવાડિયામાં તમને બે એપિસોડ મળે એવું મારું પ્લાનિંગ હોય છે, પણ કોઈ ટેકનિકલ કારણથી ના થઈ શક્યું તો અલગ વાત છે। તો દોસ્તો, આ તમે જો આટલા બધા એપિસોડ જોયા જ કરશો પ્રેક્ટિસ કર્યા જ કરશો તો તમે ડેફિનેટલી કે તમને વધારે સારો સ્કોરનો ફાયદો થશે, કેમ કે આપણે અહીંયા જે પ્રશ્નો ઇન્ક્લુડ કરીએ છીએ તે અગાઉની ક્લાસ છીની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો સમાવેશ કરી રહ્યા છે। તો દોસ્તો જોઈએ ક્વેશ્ચન। એક બેગમાં રૂપિયા 206 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5:9:4 ના ગુણોત્તરમાં છે, તો 25 પૈસાના કેટલા સિક્કા હશે તે આપણે શોધવું છે। તો દોસ્તો, આ 50 પૈસા વાળા, 25 પૈસા વાળા અને 10 પૈસા વાળા એવા સિક્કાઓ કેટલા છે? 5। અહીંયા 5 હોય તો અહીંયા 9 હોય, અને અહીંયા હોય તો 4 હોય। અહીંયા 5 હશે તો 9 હશે, 9 હશે તો 4 હશે, અહીંયા 50 હશે તો 90 હશે, 90 હશે તો 40 હશે। આપણને ખબર નથી કેટલા, એ તો આપણે શોધવાનું છે। આપણે શું શોધવાનું છે? 25 પૈસાના સિક્કા અને સંખ્યા કેટલી છે તે આપણે શોધવાનું છે। હવે દોસ્તો, એમ કહીએ, સમજી લો કે આ બેનો ગુણાકાર કરીએ તો 2.5 રૂપિયા થાય, આ બેનો ગુણાકાર કરીએ તો 2.25 થાય, આ બેનો ગુણાકાર કરીએ તો 40 પૈસા થાય। એનો અર્થ શું થયો? 5 રૂપિયાને ટોટલ કરીએ તો 15 પૈસા થાય, પણ એકચ્યુઅલી આપણે 5 રૂપિયા 15 પૈસા થયા, પણ ખરેખર અહીંયા કેટલા થયા છે? 206 રૂપિયા થયા। આ 5:15 જે છે એના બદલે આપણે 206 કરવા હોય તો એનો અર્થ શું થયો કે આને 40 વડે ગુણ્યો છે, એટલીસ્ટ કઈ ના સમજ પડે તો 4 ગણું તો છે જ, 5×4 કરીએ તો 20 થાય, અને 20 રૂપિયા અને 60 પૈસા તો થાય, 20-60 ના બદલે સીધા 206 થઈ ગયા, એટલે એનો અર્થ શું થયો કે 40 ગણું થયું છે। તો અહીંયા 40 ગણું થયું તો 9 સિક્કા હતા, અને એટલે 40 ગણા થયા તો 9×4 કરીએ તો 360 સિક્કા થયા। આ બધું કેલ્ક્યુલેશન કર્યું ત્યારે જવાબ આવ્યો દોસ્તો, એના બદલે સિમ્પલ પ્રશ્ન જેવો સહેલો હતો એ નહીં, તમે થોડો વિચારો તો પ્રશ્ન સહેલો થઈ જાય છે, પ્રશ્ન સહેલો નથી હોતો, પણ તમારી પાસે ક્વેશ્ચન સમજો, અને ક્વેશ્ચન સમજ્યા પછી તમે કંઈ વિચારો એવું કે તમારો જવાબ જલ્દી આવી જાય। કેમ? તમે જોશો 25 પૈસાના સિક્કાઓ કેટલા છે? 9x, 9x ની કિંમત કેવી હોય? 9ને કોઈ સંખ્યા વડે ગુણીશું, અહીંયા ગમે તે એક્સ વાય ઝેડ ગમે તે કિંમત આવે, 9 વડે ગુણી હોય તો જવાબ તમારો કેવો હોય? 9 વડે ભાગી શકાય તેવો હોય, 9 વડે ભાગી શકાય તેવો આ એક જ માત્ર જવાબ છે, આને 9 વડે ન ભાગી શકાય, આને 9 વડે ન ભાગી શકાય, આને 9 વડે ન ભાગી શકાય। તો સર, 9 વડે ભાગી શકાય ના ભાગી શકાય એ કેવી રીતે કહી શકાય? એ 5મા ધોરણમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ ભણી ગયા હતા, અને મેં તમને એપિસોડ નંબર આ શ્રેણી અંતર્ગત એપિસોડ નંબર 1માં બહુ ડિટેલમાં, ખાસ તો દોસ્તો જો કોઈ પણ તમે જે શરૂઆત કરતા હો તો તમે એપિસોડ નંબર 1 તો ખાસ જોજો, કારણ કે એમાં તમને ઘણું બધું બધા પાયાના સિદ્ધાંતો તમને આપેલા છે અને એમાં ડિટેલમાં તમને સમજાયેલું છે।
એટલે દોસ્તો જુઓ તમારો આન્સર આવી ગયો તો આ બધું કરવાનું ગુણાકાર કરવાની બાદબાકી કરવાની પહેલા આ ત્રણનો આ બેનો ગુણાકાર કર્યો આ બેનો ગુણાકાર કર્યો આ ત્રણ ગુણાકાર કર્યા સરવાળો કર્યો પછી પાછું એને આના 206 ને તમે 15 વડે 206 ને 15.5 વડે ભાગ્યા 5.15 વડે ભાગ્યા અને જવાબ આવ્યા 40 આ બધું કરવાની જરૂર જ ક્યાં હતી દોસ્તો એકે એક ક્વેશ્ચનમાં તમે જોશો અહીંયા કંઈ ને કંઈક તમને નવું જોવા મળશે ચલો દોસ્તો જે નવો ક્વેશ્ચન રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5:7 પ્રમાણમાં વેચવામાં આવે છે રામના ભાગે 5000 2500 તો શ્યામના ભાગે કેટલી આવે આ રામ અને શ્યામ રામને 5 મળે તો શ્યામને કેટલા મળે 7 પણ ખરેખર રામને મળ્યા કેટલા 2500 તો પછી 5 કેટલા વડે ગુણ્યું તો આ 2500 થયું પાંચને 500 વડે ગુણીએ તો 2500 થાય તો શ્યામને કેટલા મળે આપણે શોધવાનું છે શ્યામના ભાગે કેટલી રકમ આવશે તો એને પણ 500 વડે ગુણી નાખીએ તો 3500 રૂપિયા આપણો જવાબ આવશે આ રીતે રેશિયો દોસ્તો રેશિયોના ક્વેશ્ચન પ્રમાણમાં ખૂબ સહેલા છે નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન આ ક્વેશ્ચન જે લસાઅનો અંગેનો છે તે પણ કેવો અપૂર્ણાંકોનો લસાઅ સામાન્ય લસાઅ આપણને આવડતા હોય છે પણ અપૂર્ણાંકનો લસાઅ કે શોધવાનું એ આપણે જનરલી ભૂલી ગયા હોઈએ અથવા આપણે નજર પડી જ ના હોય અને શીખ્યા પણ ના હોય એવું બનતું હોય પણ દોસ્તો અપૂર્ણાંકોનો લસાઅ શોધવો હોય તો અપૂર્ણાંકોનો લસાઅ બરાબર અંશના અંકોનો લસાઅ ભાગ્યા છેદના અંકોનો કુસા એટલે આટલું દોસ્તો યાદ રાખવાનું છે લસાઅ અહીંયા હોય તો ઉપર લસાઅ આવે નીચે ગુસા આવે અપૂર્ણાંકોમાં આટલું ધ્યાન રાખવાનું છે જો ગુસાઅ શોધવાનું કહ્યું હોય તો ઉપરનો ગુસાઅ આવશે નીચેનો લસાઅ આવશે બસ આટલું સિમ્પલ આટલું જ યાદ રાખવાનું આટલું જો ભૂલી જઈએ તો આપણને એક માર્ક્સ જતો કરવો પડે અને દોસ્તો એક માર્ક્સ જતો કરે તો હોઈ શકે કે આપણને છેલ્લે હાર જીતમાં જોખમ ઊભું કરી શકે તો દોસ્તો હવે જોવાનું છે કે અંશના અંકો કયા છે 3, 3, 9 અને 27 આ ત્રણ સંખ્યાઓમાંથી આ 27 3 વડે ભાગી શકાય છે 9 વડે પણ ભાગી શકાય છે એટલે ત્રણ સંખ્યાનો લસાઅ થયો 27 થયો તો ઉપર 27 ક્યાં છે જ એક જ જગ્યાએ છે જવાબ આવી ગયો બહુ તો અહીંયા 9 હોવું જોઈએ 27 ઉડી જાય તો 9 આવે 9 તો 9 પણ ક્યાંય નથી તો દોસ્તો આવું જ્યારે તમારા મગજમાં નજર તમારી બદલો તમને જોવાય તો આ પરફેક્ટ નીચેનો ગુસાઅ શોધવાની જરૂર ના પડે અધરવાઇઝ ગુસાઅ શોધવો હોય તો 4, 12 અને 8 આ ત્રણ સંખ્યાઓ જે છે એમાં સૌથી નાનામાં નાની કોમન સામાન્ય લઘુત્તમ સંખ્યા કઈ છે 4 આ બધી સંખ્યાને 4 વડે ભાગી શકાય હા 2 વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય પણ બધાને 4 વડે પણ ભાગી શકાય 4 થી મોટી એવી કોઈ સંખ્યા નથી કે જેને આ ત્રણ સંખ્યાને ભાગી શકાય એટલે જવાબમાં શું આવશે નીચે 4 એટલે જવાબ થશે 27/4 જે દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન હા દોસ્તો તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એસોસિએટની ભરતી બહાર પડી છે એની જગ્યાઓ છે 6160 અને પ્રોબેશનર ઓફિસરની જગ્યાઓ પર બહાર પડી છે એની જગ્યાઓ છે 2000 જગ્યાઓ છે દોસ્તો જગ્યાઓ તો કેટલી બધી બહાર પડે છે પણ એમાં આપણું એક સીટ ફિક્સ થવી જોઈએ અને એ કેવી રીતે થાય એ માટે આપણે તૈયાર થઈ ગયેલા હોઈએ તો તૈયાર થવું આપણા હાથમાં છે આ બધી જગ્યાઓ જે બહાર પડે વરસાદ પડે ત્યારે આપણી પાસે વાસણ જ ના હોય તો પાણી ક્યાં એકઠું થવાનું છે એટલે જાહેર ખબરો આવે તે પહેલાં આપણે તૈયાર થઈ જવું જોઈએ કે આ તો બધી જાહેર ખબરો આવ્યા જ કરશે એ લોકોનું શેડ્યુલ ફિક્સ જ હોય છે આ ગુજરાત સરકારની ક્લાસ સીની જગ્યાઓ નથી જેનું શેડ્યુલ ફિક્સ નથી હોતું અહીંયા તમે જોશો
મને ક્લાસ સી ની અત્યારે પહેલા ક્લાર્ક ની જગ્યા બહાર પડતી હતી, અત્યારે એના મને નામ બદલી નાખ્યું ને એમને એસોસિએટ કરી નાખ્યું. એસોસિએટ નો સેલરી લિમિટેડ ફિક્સ કરી નાખ્યો, 15,000 પગાર કરી નાખ્યો, એક વર્ષ માટે નોકરી અને 15,000 પગાર. તમને એમ થાય એક વર્ષ માટે જવાનું શા માટે જવું? અરે પણ દોસ્તો, આપણે ક્યાંય નોકરી જ ના હોય તો 15,000 પગાર નોકરી લેવામાં વાંધો શું? અને આપણને એક વર્ષમાં કામ તો કરવાનું છે જ નહીં, એક વર્ષમાં આપણે શીખવાનું જ છે, આપણે ટ્રેનિંગ જ લેવાની છે. અને ટ્રેનિંગમાં ટ્રેનિંગ લેતા જઈએ ને આપણને 15,000 પગાર મળતો જાય, અને એ ટ્રેનિંગ લીધેલું સર્ટિફિકેટ આપણી પાસે હશે તો ભવિષ્યમાં જે એસબીઆઈની જગ્યાઓ બહાર પડશે એમાં આપણને સર્ટિફિકેટ કામ લાગશે. એમને તો કઈ સરકાર આપણા માટે વર્ષે 1 વર્ષના 2 લાખ રૂપિયા આપણા માટે પગાર વાપરી કાઢતો એવું તો ખોટો નહીં કરી શકે. તો દોસ્તો જુઓ અહીંયા કે તમે ગ્રેજ્યુએટ હો, 20-28 વર્ષની ઉંમર હોય અને 20-29ના રોજ તમે લાસ્ટ ડેટ ફોર્મ ભરી શકો છો. એવું પ્રોફેસર ઓફિસરની પરીક્ષામાં પણ જે લોકો ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકે, અને પ્રોફેસર ઓફિસરનો પગાર તો 55,000 થી લગભગ 60,000 રૂપિયાની આસપાસનો હોય છે. ભલે તમારો પગાર 55,000 હોય પણ બીજા પર્ક્સ ને બધું એટલું બધું મળતું હોય કે તમારો સેલરી 60,000ની આસપાસ પહોંચી જાય. એટલે એસબીઆઈમાં વધારે સારા પર્ક્સ બી સારા હોય છે, બીજી કોઈ પણ બેંક કરતાં સારામાં સારી જોબ છે એસબીઆઈની. તો દોસ્તો એસબીઆઈની આ પરીક્ષામાં તમારી ઉંમર જે છે 21-30 વર્ષ કમ્પ્લીટ થયેલા હોય છે અને ફોર્મ ભરવાની આખર તારીખ છે 27/9/2023. અને દોસ્તો આ જે તૈયારી કરીએ છીએ આ બધી નોકરીની પરીક્ષાઓ જે છે એમાં 0.25ના માર્ક્સથી આપણે નિષ્ફળ થતા હોઈએ છીએ. અહીંયા કોઈ સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા હોય તો એમાં 0.33નો ડિફરન્સ આવતો હોય. તો દોસ્તો આ જે તકો આપણને મળી છે એ તકને ઝડપી લેવી હોય તો એ માટે લિબર્ટી દ્વારા જે કોચિંગની નવી બેચ શરૂ થઈ રહી છે એની આપણે વિગત હું આપી રહ્યો છું. 18 સપ્ટેમ્બરથી નવી બેચ શરૂ થાય છે અને એમાં બેંકમાં ક્લાર્ક માટેની હોય, પીઓ માટેની હોય કે સ્પેશિયાલિસ્ટ ઓફિસરના સ્પેશિયલ જે કોમન સબ્જેક્ટ હોય એ માટેની તૈયારી કરાવવાનું એક કમ્બાઈન્ડ કોર્સ છે. એની સાથે સાથે બેંકની સાથે એસએસસીનો પણ કોર્સ કવર કરી દીધો હોય છે. એસએસસીની તમે એટલે સ્ટાફ સિલેક્શન કમિશનની આ જે એક સેન્ટ્રલ ગવર્મેન્ટનું રિક્રુટમેન્ટ બોર્ડ છે અને એ 3 પ્રકારની ભરતી લે છે. 10મા ધોરણના આધારે તમે 10મું ધોરણ પાસ થયા હોય તો તમે એમપીએસસી પરીક્ષા આપી શકો. 10મું પાસ 18 વર્ષની ઉંમર, આ 12મું પાસ 18 વર્ષની ઉંમર અને ગ્રેજ્યુએટ થયા હોય અને 20 વર્ષની ઉંમર હોય તો તમે આ બધા ફોર્મ ભરી શકો છો. અને આ બધી પરીક્ષાના ફોર્મ ભર્યા હોય તો તમે આ પરીક્ષામાં સફળ પણ થઈ શકો છો. એ માટે તમારે ગાઈડન્સની જરૂર પડે અને ગાઈડન્સ લેવું હોય તો આ બંને પરીક્ષાઓનું કમ્બાઈન્ડ કોચિંગ જે છે એ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. એટલે કે એની એ કોચિંગની અંદર તમને એમાં એક્સપર્ટ ફેકલ્ટીઝને તમે એને સાથે તમે ભણો છો અને એના શોર્ટકટ મેથડો તમને શીખવવામાં આવતા હોય છે. એનું મટીરિયલ જે છે પ્રીવિયસ એક્ઝામના આધારે બનેલું કોમ્પ્રિહેન્સિવ મટીરિયલ હોય છે. રેગ્યુલર તમારા જે ડાઉટ સોલ્વિંગ ટેસ્ટ જે હોય એ સોલ્વિંગ સેશન તમારા થતા હોય છે અને તમારા જે ચેપ્ટરો ચાલતા જાય તેમ તમારો ઇડી ટેસ્ટો લેવાતી જતી હોય છે અને એમાં તમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જે સપોર્ટ મળે તે તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહી અને ઓનલાઈન ઓફલાઈનના મોક ટેસ્ટ જે છે એ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. એટલે કે માનું છું દોસ્તો તમારી સફળતા માટે જોશો કે અત્યાર સુધીમાં લિબર્ટીના 1126 ઉમેદવારો સફળ થયા છે એમ તમે પણ સફળ થઈ શકો છો. એ માટે તમારે આ કોર્સમાં જોડાવવાથી તમને ડેફિનેટલી એવો સારું એવો લેવલનું કોચિંગ મળે કે તમે સફળ થઈ શકો, એ લેવલનું મટીરિયલ મળે, એ લેવલની ફેકલ્ટીનો એક્સપિરિયન્સ મળે. એટલે દોસ્તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણને કહ્યું છે કે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 7 એકમ વધારે છે. પહોળાઈ ઓછી છે અને લંબાઈ વધારે છે, એટલે કે આનું માપ જો એક્સ મીટર હોય તો આનું માપ 7x મીટર છે. જો લંબાઈ 4 એકમ વધારીએ, આ લંબાઈ છે હજુ 4 એકમ વધારીએ તો કેટલી થઈ જાય? 11 એકમ થઈ જાય. અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ તો પહોળાઈ કેટલી હતી? x હતી, તો x માઇનસ
ત્રણ એકમ ઘટાડીએ, સોરી અહીંયા શું થાય, 7 + 7x + 4 થાય, અહીંયા એક્સ માઇનસ થ્રી થાય, અને એને આપણે સોલ્વ કરીએ તો આપણે શોધવાનું કહ્યું છે નવા લંબચોરસ, આ નવો લંબચોરસ જે થશે આ ટપકા ટપકા વાળો જે થયો લંબચોરસ નું ક્ષેત્રફળ, નવા લંબચોરસ નું ક્ષેત્રફળ મૂળ લંબચોરસ ના ક્ષેત્રફળ કરતા 12 એકમ ઓછું થઈ જાય છે, 12 એકમ ઓછું થઈ જાય. દેખી દેવા આ લંબચોરસ નાનો થઈ ગયો, પેલો લંબચોરસ મોટો હતો. તો લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ શોધો, લંબાઈ ને પહોળાઈ શોધવાનું કહ્યું છે. દોસ્તો કેટલીક વખતે પ્રશ્નો એવા સ્માર્ટલી બનાવે, કેટલીક વખતે તમે જો પ્રશ્નને સમજો, એક નજર તમારી સમજો કે જવાબ ઉપર જોવાની નજર રાખતા હો તો તમને એમ લાગે કે આ પ્રશ્નમાં ગણતરી કરવા જેવું કશું છે જ નહીં, સીધો તમારો જવાબ મળી જાય છે. ક્યારે? કે તમે નજર જુઓ ત્યારે. આપણને શું કહ્યું છે, લંબાઈ વધારે છે અને પહોળાઈ ઓછી છે. તો દોસ્તો અહીંયા લંબાઈ ઓછી છે અને પહોળાઈ વધારે છે, અહીંયા લંબાઈ ઓછી છે અને પહોળાઈ વધારે છે, અહીંયા લંબાઈ વધારે અને પહોળાઈ ઓછી છે, અહીંયા લંબાઈ વધારે, લંબાઈ ઓછી છે અને પહોળાઈ વધારે છે. એક જ જવાબ સાચો થઈ ગયો. તો દોસ્તો ક્વેશ્ચન બનાવ્યો છે કેવો, કે કેટલાક લોકો કેલ્ક્યુલેટ કરવા જશે અને ટાઈમ બગાડશે, અને જે સ્માર્ટ લોકો હશે, એટલે દોસ્તો મેં તમને અગાઉથી કહ્યું છે કે તમને મેથ્સ રીઝનિંગ ઇન્ટ્રોડ્યુસ કરવાનો હેતુ એટલો જ છે કે ગવર્મેન્ટને એવા સ્માર્ટ કેન્ડિડેટની પણ જરૂર છે, ફક્ત નોલેજ બેઝવાળા નહીં. નોલેજની ચકાસણી તમારી મુખ્ય પરીક્ષામાં કરવાના જ છે. પ્રિલિમિનરી પરીક્ષામાં તમારું ઇન્ટેલિજન્સ ચકાસે અને લેંગ્વેજ ચકાસી લીધું, અને બીજું તમારું જે હોય નોલેજ એ તમારી મુખ્ય પરીક્ષામાં ચકાસવાનું છે. તો દોસ્તો આ ક્વેશ્ચન તમે જોયો, એમાં ખૂબ જ આસાનીથી ફક્ત ને ફક્ત વિધાઉટ કેલ્ક્યુલેશન તમે 2-5 સેકન્ડમાં ઓપ્શન જોઈને તમારો જવાબ સિલેક્ટ કરી શકતા હો, તો શા માટે મજૂરી કરવાની જરૂર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે આ ક્વેશ્ચનમાં કહેવું છે કે સરપંચ પટેલે તેની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટર જમીન વરિયાળી વાવી છે, તો માહિતી દર્શાવવા માટે વર્તુળ આલેખ. આ ક્વેશ્ચનમાં આપણને કહેવું છે વર્તુળ આલેખ. આખું વર્ષ દરમિયાન જે અલગ અલગ પાકની ખેતી કરતા હોય એમાંથી એ 400 હેક્ટરની જમીનમાંથી, એની જમીન કેટલી છે 400 હેક્ટરની છે, એમાંથી 100 હેક્ટરમાં આ એને વરિયાળી વાવી છે. તો વરિયાળી વાવવા માટે વર્તુળ આલેખમાં કેટલા અંશનો માપનો ખૂણો દોરવો જોઈશે? આ બધામાં તમે જુઓ 100 હેક્ટર છે વરિયાળી, અને કુલ હેક્ટર કેટલા છે 400, તો એનો અર્થ શું થયો, 1/4 થયું. 360 ડિગ્રી હતું, આ 360 ડિગ્રી હતું. એનો ચોથો ભાગ કરીએ તો વરિયાળી માટે 90 ડિગ્રીનો ખૂણો લગાવવો પડશે, તો જવાબ આવ્યો 90 ડિગ્રી. પ્રમાણમાં ક્વેશ્ચન સહેલો છે. જોઈએ બીજો ક્વેશ્ચન. સરખી રીતે ચેપેલા 52 પત્તાની થપ્પીમાંથી આદર્શિક રીતે એક પાનું ખેંચતા તે પાનું કાળીનું અને એકો હોય તેની સંભાવના કેટલી? તો સંભાવનાની વાત કરીએ તો કુલ ઘટનાઓ અને અહીંયા આવશે અપેક્ષિત ઘટનાઓ, એટલે કે ફેવરેબલ ઇવેન્ટ્સ ડિવાઈડ બાય ટોટલ ઇવેન્ટ્સ, ટોટલ પોસિબલ ઇવેન્ટ. તો એ ટોટલ પોસિબલ ઇવેન્ટમાં શું થાય, 52 પત્તા છે તો 52 રીતે ખેંચી શકીએ છીએ, 52C1. અને આપણને એવું કહ્યું છે કે પાનું કેવું હોવું જોઈએ, કાળીનો એકકો હોવો જોઈએ. તો કાળીના એકકા કેટલા હોય, એક જ હોય, તો અહીંયા આવશે 1C1, તો અહીંયા આવશે 1/52, તો જવાબ થયો 1/52. તો દોસ્તો ક્લાસ 6ની પરીક્ષામાં પણ સંભાવનાના પ્રશ્નો સામાન્ય રીતે પૂછાતા હોય છે, એટલે એની તૈયારી કરવામાં આપણે તૈયાર રહેવું જોઈએ, અને એમાંથી એ માર્ક્સ જતો કરીએ ના પોસાય, જતા જતો કરો પોસાય પણ નહીં. તો દોસ્તો આજે શ્રેણી, આ શ્રેણી અંતર્ગત એપિસોડ નંબર 20માં આપણે અહીંયા મેં
છ પ્રશ્નો કરાવ્યા છે. હવે આ પ્રકારના વધારે નવા પ્રશ્નો સાથે શ્રેણી આ શ્રેણીના એપિસોડ નંબર 21માં આપણે ફરી રૂબરૂ મળીશું. ત્યાં સુધી રજા લઉં.